cái gì mà cái đi gọi là một bên ma chui cháu thấy Hi friends. સૌથી પહેલા આપણે રીત નંબર એક કઈ ભણેલી હતી કે જ્યારે હફ્તાની રકમમાં હોય વ્યાજ સમાયેલું હોય બરાબર હવે જો આપણે છે ને રીત ભણીએ ને આજે નવી રીત ભણવાની છે કે જ્યારે હપ્તાની રકમમાં વ્યાજ સમાયેલું ન હોય પણ એ એક સમજવાનો છે એ જો આપણે રીટ નંબર એક કઈ ગણી રીટ નંબર એક કે જ્યારે હફતાની રકમમાં શું સમાયેલું હોય જ્યારે હપ્તાની રકમમાં વ્યાજ સમાયેલું હોય વ્યાજ સમાયેલું હોય બરાબર અને હવે રીટ નંબર બે કઈ ભણવાનો છે જ્યારે હફતાની રકમમાં વ્યાજ ન સમાયેલું હોય

ખબર પડી આ વ્યાજ સમાયેલું છે એમ નથી કહેતા કે વ્યાજનો દર સમાયેલો છે સમજ પડી કે વ્યાજનો દર છે આપણે છે ને એક રીત એવી પણ છે પેલા રીતના ટોપિકમાં જો તમે કે વ્યાજના દરવાળી પણ એક રીત છે જો કે ભાઈ વ્યાજનો દર સમજ પડી એ રીત આખી અલગ છે મેં જે ટોપિક લખાયેલા હતા ને એમાં અને આ વ્યાજ એ આખો ટોપિક અલગ છે ખબર પડી જો એક છે એક ટોપિક એ રીત મેં લખાયેલી હતી ને જો એમાં ચેક કરો જો નોટમાં

ખબર પડી શું આપેલી હશે ટકાવારી તો વ્યાજ નહીં આપેલી જ હશે પણ આમાં તમને ટકાવારી નહીં આપેલી હશે કે જ્યારે હપ્તાની રકમમાં શું સમાયલો નહીં હોય વ્યાજનો દર સમાયેલો હોય વ્યાજનો દર ન સમાયેલો હોય દર દર જયારે શબ્દ ને વ્યાજનો દર એટલે એમ સમજાય કે કોઈ તમને ટકાવારી નથી આપી એમ ખબર પડી કે વ્યાજનો દર નથી સમાયલો એમ એનો મતલબ શું થાય કે ભાઈ પાંચ ટકા છ ટકા તમને એવી રીતે એમ કોઈ ટકાવારી તમને આપેલી જ નહીં હોય બરાબર એ રીતે દર દર એટલે શું આવે ટકાવારી શું આવ્યું ટકાવારી બરાબર ને આમાં શું છે એકલો વ્યાજ સમયલો હોય ને વ્યાજ સમયલો ન હોય એવો શબ્દ વાપરેલો છે એટલે આ કેની વાત કરે છે ખબર રકમની વાત કરે છે કેની વાત કરે છે અમન પડી ગઈ અમને આમાં શું ફરક છે અમાર ટકાવારીની વાત કરે છે ને અમાર ખાલી ખાલી રકમની જ વાત કરે છે હવે માની લો કે ભાઈ આ 5% છે ને એ તમારો ડર કહેવાય સમજ પડી અને આ 5000 છે ને એ તમારી શું કહેવાય રકમ કહેવાય સમજ પડી આ રકમ વિશે આપણે અમને સમજા આ બે રીતમાં આ બીજી રીત આજે ભણવાની એમાં બી રકમ વિશે વ્યાજની રકમ અને આ જે છે ને એ દર વિશે વાત કરે છે ખબર પડી સમજ પડે છે ને બરાબર એ રીત નંબર ત્રણમાં છે આ દરવાળું કે વ્યાજનો દર સમાયેલો હોય નહીં સમાયેલો એ જ્યારે આવું ટોપિકમાં એ છે બરાબર ચલો તો આપણે હમણાં બીજી રીત ભણીએ જો વ્યાજનો દર તો બંનેમાં આપેલો હોય ખબર પડી ગઈ ને આ બંનેમાં પહેલી રીત અને બીજી રીત બંનેમાં વ્યાજનો દર તો છે જ પણ કેની વાત કરે લોકો વ્યાજની રકમની વાત કરે છે અમા વ્યાજની રકમ સમાયેલી હતી ને આમાં વ્યાજની રકમ નથી સમાયેલી સમજ પડી આમાં તો વ્યાજની રકમ હપ્તામાં સમય લઈ ખબર આપણે વ્યાજ છૂટું પાડતા હતા અલગ અલગ પહેલાં આખી પેલી મોટી ગણતરી કરતા હતા પછી પેલું નાનું કોષ્ટક બનાવતા હતા ખબર છે ને પછી એ વ્યાજ સુધીને એમાં લખતા હતા પછી પેલું મૂળ કિંમત સુધતા હતા રકમની મિલકત પેટે હફ્તા પેટે વ્યાજ પેટે કુલ રકમ એવું નાનું કોષ્ટક બનાવતા હતા ને બસ આમાં જ પડી ગઈ આ બંને રીતમાં તમને શું આપેલું હોય રકમ અને આ રીતમાં કેની વાત કરે છે ત્રીજી રીતમાં ટકાવારી એ બંનેમાં ફરક છે બરાબર છે ચાલો

ગોવિંદ એન્ડ કંપની તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ ભાડે ખરીદ પદ્ધતિથી એક મશીન ખરીદ્યું છે નીચેની શરતો નીચે મુજબ હતી હવે જો તમે આખું આ વાંચી કાંઈ એવું નાખ્યું આમાં તમને છે ને કશ વેચનારનું નામ આપેલું જ નથી જોઈ લો છે ને વેચનારનું નામ આપ્યું જ નથી ખરીદનાર વેચનાર એવું કંઈ આપેલું છે તમને નથી આપ્યું ને ખરીદનારનું નામ ખરીદનારું નામ એટલે ગોવિંદ છે પણ વેચનારનું નામ કશું આપેલું જ નથી નહીં આપ્યું ને તો આપણે શું કરીએ અહીંયા પેલા લખીએ કે ખરીદનાર ખરીદનાર ગોવિંદ અને વેચનારનું કંઈ નામ છે જ નહીં ને તો બસ આપણે વેચના ને વેચનાર જ જોવા દઈએ ડેસ્ટ એટલે કે વેચનાર જ એમ અમારી પાછી કોઈ નામ નથી એટલે આપણે હાલ લખી દીધું વેચનાર બરાબર છે કોઈ પણ વ્યક્તિનું નામ આપ્યું જ નથી એમાં ચાલો આગળ વાત છે જો અહીંયા તમને મશીન એટલે કે યંત્ર મિલકત કહેવાય ને આપણે એની રોકડ કિંમત તમને કેટલી આપેલી છે દસ હજાર આપેલી છે કેટલી છે દસ હજાર કરાર પર સહી કરીને તરત જ રૂપિયા કેટલા લીધા ચાર હજાર બોલા ચાર હજાર હું આપેલું કહેવાય બોલ ડાઉન પેમેન્ટ આપેલું છે બરાબર બાકીની રકમ દર વર્ષે રૂપિયા બે હજારના વત્તા ચડતા વ્યાજના જો હવે આ મેઈન છે વ્યાજવાળો પોઈન્ટ જોજો હવે ત્રીજો પોઈન્ટ છે જે આપણું કહે છે કે વ્યાજ સમયેલું ન હોય બાકીની રકમ જો પહેલા દાખલામાં આટલું ખબર કે બાકીની રકમ પર આપણે આટલા ટકા વ્યાજ ચૂકવાનો એવો શબ્દ આવતો હતો ખબર હવે આમાં શું કહે છે કે બાકીની રકમ દર વર્ષે રૂપિયા બે વટ્ટા ચડતા વ્યાજના કુલ રકમના ત્રણ વાર્ષિક હફ્તેથી ચૂકવવાની હતી શું કહે છે ચૂકવવાની હતી બરાબર છે બે હજાર રૂપિયા વધતા ચડતા વ્યાજનું કહે છે બાકીની રહેલી મૂડલ રકમ પર દર વર્ષે શું આપવાનું છે છ ટકા લેખે વ્યાજ આપવાનું હતું જો આમાં વ્યાજનો દર આપેલો છે એની દરની વાત કરેલી છે બરાબર એની આધારે આને કોઈ લાગે પડે નહીં એટલું યાદ રાખજો દરવાળી બીજી રીત છે પેલી ખબર પડી ને કે વ્યાજનો દર સમાયેલો ન સમાયેલો આ વ્યાજની રકમની વાત કરે છે આ રકમ છે એટલે દર તો બંનેમાં આપેલો છે યાદ રાખજો પહેલામાં પણ આપેલો હશે આમાં પણ આપેલો હશે પહેલી બીજી રીત દર વર્ષે 10% સીધી લીધી પદ્ધતિ ઘસારો છે તો આપણે આ બરાબર છે તમે સવાલ શું પૂછેલો છે કે ગોવિંદના ચોપડે મશીનરીનું ખાતું અને વેચનારનું ખાતું એટલે ખરીદનારના ચોપડે કોનું ખાતું ખોલવાનું છે યંત્રનું ખાતું અને બીજું કયું ખાતું ખોલવાનું વેચનારનું ખાતું વ્યાજનું ખાતું નહીં વેચનારનું ખાતું કોનું ખાતું વેચનારનું અને યંત્રનું હા અને બીજું શું કહે છે કે ખરીદનારના ચોપડામાં એકત્રીસ ત્રણ ચોવીસના ના રોજ ખરીદનારના પાકાશ્રયમાં મશીનરીનું ખાતું ખોલો અહીંયા પાકાશ્રય મશીનરીને હું બતાવી દઉં છું બીજું નવું છે ચાલો સ્ટાર્ટ કરી દઈએ પહેલાં આપણે શું કરીએ પેલી ટોન ગણતરી કરીએ ને આપણે પહેલી બીજી ને ત્રીજી ગણતરી કરતા હતા એ કરવાની અહીંયા લખી દેવાનું પહેલાં ગણતરી નંબર એક આપણી સૌથી પહેલા અહીંયા વિગત જો આમાં ગણતરી તમારી બદલાઈ જશે બધી રીત ગણતરી બદલાઈ તમારી ચાલો પહેલા શું આવે યંત્રની બોલો યંત્રની રોકડ કિંમત કેટલી રોકડ કિંમત આપેલી છે દસ હજાર તો અહીંયા આપણે કેટલી લખી દીધા દસ હજાર બરાબર છે યંત્રની રોકડ કિંમત કેટલી છે દસ હજાર એમાંથી આપણે કેટલા ચૂકવાય ચૂકવાયેલો ચાર હજાર રૂપિયા ચૂકવા કેટલા ચૂકવા ચાર હજાર રૂપિયા ચૂકવા ડાઉન પેમેન્ટ આપવા ને તો કરાર વખતે આપણે કેટલા ચૂકવા કરાર વખતે રકમ કેટલી ડાઉન ચાલો રહી છ હજાર રકમ આપણે બાકી રહી હવે છ હજાર બોલો છ હજારના કેટલા ટકા પહેલા વ્યાજ આપવાનું છે જો બાકી રહેલી મુડલ પર ચોથો ચોથો પોઈન્ટ વાંચો બાકી રહેલી મુદ્દલ રકમ પર દર વર્ષે દર સેકન્ડ કેટલા છ ટકા લેખે શું આપવાનું છે વ્યાજ આપવાનું હતું તો બાકી રહેલી મુદ્દલ કેટલી આવી આપણે છ હજાર આવી તો હવે છ હજાર પર આપણે શું આપવાનું છે વ્યાજ આપવાનું છે બરાબર ચાલો તો ઉમેરો ઉમેરો વ્યાજ છ હજાર ગુણ્યા કેટલા ટકા છ ટકા કેટલા આવે ત્રણસો સાહીઠ બોલો સરવાળો કરો કેટલા આવે છ હજાર ત્રણસો બરાબર છે જો અહીંયા અહીંયા ધ્યાનથી ચોક્કસ તમને હફતાની રકમ આપેલી છે પહેલો હપ્તો બીજો હપ્તો ત્રીજો હપ્તો નથી આવી ને પણ આપેલી છે તમે ધ્યાનથી જો આ જો ત્રીજો પોઈન્ટ છે ને ત્રીજો પોઈન્ટ એ હપ્તા માટેનો છે જો આ ચડતા વ્યાજના કુલ રકમના ત્રણ વાર્ષિક હપ્તેથી ચૂકવાના છે છે ને બે હજાર વધતા ચડતા વ્યાજના કુલ રકમના ત્રણ વાર્ષિક હપ્તા એટલે હપ્તા કેટલા છે ખબર ત્રણ છે કેટલા હપ્તા છે ત્રણ હપ્તા છે જો હવે કેવી રીતે ગણવાનું એ જુઓ સૌથી પહેલાં અહીંયા તમારે શું કરવાનું છે

વત્તા શું કરવાનું કહે છે ચડતા વ્યાજના શું કહે છે ચડતું વ્યાજ એટલે કે વ્યાજ જ ટૂંકમાં એમ બે હજાર વત્તા વ્યાજ કેટલું છે પ્રથમ હપ્તાનું કેટલું સોઈ આપણે હમણાં તો ત્રણસો આ વટ્ટા છે ને જો વ્યાજ સમાયેલો નહીં તો સમજ પડી આ સાદો તમને હપ્તો આપેલો હવે વ્યાજ આપણે અંદર સમાવીએ છે સમજ પડી હવે જો વ્યાજ સમાયેલું ન હોય ત્યારે તો સમજ પડી આ ખાલી તમારો હપ્તો હતો પહેલાં આની પહેલાં જે દાખલા કહી રહ્યા એમાં હું હતું ખબર કે પહેલાં વ્યાજ સમાયેલા તો પછી આપણે છૂટું પડતા હતા પણ આમાં શું આવ્યું જો વ્યાજ અલગ હતું એટલા આપણે જો વ્યાજ હવે પ્લસ કરવાની અંદર આની પહેલાં એવું નહી કરેલું હતું ખબર પડી આ સ્ટેપ નવું આવ્યું હવે સમજ પડી ગઈ ને પડે છે કે નહીં પડતી પડે છે ને હા તો અહીંયા કેટલા આવે ત્રેવીસ સાઈઠ તો બોલો સરવાળો કેટલો થાય હા સોરી માઇનસ કરવાનું છે માઇનસ કેટલા થાય તેસઠ સાઈઠ માઇનસ ત્રેવીસ સાઈઠ ચાર ચાલો પાછું આ બાકી રહેલી મુંડલ આવી ગઈ ચલો પાછું આની પર આપણે શું ઉમેરવાનું વ્યાજ ઉમેરવાનું પહેલી અને બીજી રીતમાં બંનેમાં વ્યાજ છે અને પ્રથમ હપ્તો હું થાય છે માઇનસ જ થાય છે ચલો ચાર હજાર ચાર હજાર બે ચા ને હવે એના ગુણ્યા પાછા આપણે જો પાછા અહીંયા છ હજારના છ ટકા ત્રણસો સાઠ આવેલા ને હવે ચાર હજારના પાછા કેટલા કરવાના છ ટકા એટલે કેટલા આવે બસો ચાલીસ તો બોલો કેટલા આવે ચાર હજાર બસો ચાલીસ હવે અમારી માઇનસ શું કરવાનું છે બીજો હફ્તો પાછું આપણે કેટલા લેવાના આ બે હજાર એટલે આજો અહીંયા કે જ છે કે દર વર્ષે તો આ બે હજાર બે હજાર વત્તા કેટલા બોલો બીજા હપ્તાનું વ્યાજ કેટલું છે બસસો ચાલીસ જો આપણે વ્યાજ ઉમેર્યું ને આ પહેલા હફ્તાનું વ્યાજ હતું તમારું આ તમારું બીજા હપ્તાનું વ્યાજ મળ્યું હવે આપણું હમના બે હજાર વત્તા કેટલા કીધા આ બસો ચાલીસ બોલો ટોટલ કેટલા એ બીજો હપ્તો બાવીસસો ચાલીસનો માઈનસ કરીને બોલો રકમ બે હજાર ચાલો હવે પાછું આની પર શું કરવાનું છે ત્રીજો ત્રીજા નંબર પર શું આવે ઉમેરો વ્યાજ બે હજાર ગુણિયા કેટલા ટકા આવે છ ટકા બોલો કેટલા આવે આ અહીંયા જેટલી રકમ આવે ને અહીંયા જેટલી રકમ એના છ ટકા કરવાના મત પડી એકસો વીસ ટોટલ કેટલા આવ્યો એકવીસો ને વીસ બરાબર આ ત્રીજો હપ્તો આવ્યો હા ત્રીજા હપ્તાનું વ્યાજ આવ્યું ને હવે ત્રીજો હપ્તો આપણે હું કરવાનો માઇનસ કરવાનો ત્રીજો હપ્તો ચલો જો કેટલી રકમ લેવાની અહીંયા બે હજાર વટ્ટા કેટલા કરવાના એકસો વીસ આ બે હજાર ક્યાંથી આવ્યા તો અહીંયા કીધેલું જો દર વર્ષે આપણે જો અહીંયા કહેવાય દરેક હપ્તામાં જો અહીંયા બે હજાર છે જો આ છે ને અને વટ્ટા આપણે જો આ પહેલા હપ્તાનું વ્યાજ એટલે પ્લસ કર્યો આ બીજા હપ્તાનું વ્યાજ પ્લસ કર્યું ત્રીજા હપ્તાનું વ્યાજ પણ પ્લસ કર્યું રમત પરી તો અહીંયા કેટલા આવ્યા એકવીસ વીસ તો જોઈ લો છેલ્લે ઝીરો આવી ગયો કે નહીં મટવારી મેં કીધું કે છેલ્લે જીરો આવો જોઈએ આવી ગયો ને જો એકવીસ વીસમાં તો એકવીસ વીસ માઇનસ કરો એટલે આ પહેલાં હપ્તાનું વ્યાજ આ બીજા હપ્તાનું વ્યાજ આ ત્રીજો હપ્તો પહેલો હપ્તો તમારો ત્રેવીસ સાઈઠ બીજો હપ્તો તમારો બાવીસ ચાલીસ ને ત્રીજો હપ્તા તમારો એકવીસ વીસ બોલો ખબર પડી ગઈ ક્યાં ડિફરન્સ છે તો પહેલી રીત અને બીજી રીતમાં મટપરી પહેલી રીતમાં છે ને બધા હપ્તા તમને આપી દેતા હતા રકમમાં અને એની અંદર વ્યાજ પણ સમાયેલું હતું બરાબર ને અને આ રીત કઈ છે કે જેની અંદર વ્યાજ સમાયેલું ન હતું અને પાછા હપ્તાની રકમ પણ નહીં આપેલી તમને હપ્તાની રકમ આપણે આવી રીતે લાવવા જુઓ આ બે હજાર વધતા એની વ્યાજની રકમ કરી આપણે ખબર પડી વ્યાજ સમાયલું ન હોય ત્યારે આપણે એની અંદર શું કર્યું હપ્તાની અંદર વ્યાજ પ્લસ કર્યું છે ખબર પડી હફ્તાની અંદર વ્યાજ પ્લસ યાદ રાખવાનું કે જ્યારે હું આવે વ્યાજ સમાયેલું ન હોય આ રીતે હોય ને ત્યારે શું આવે અને આવું આવે ને બે હજારના વધતા ચડતા વ્યાજ એટલે અહીંયા હફ્તા પણ નહીં આપેલા કહેવાય એમ જ પડી આ ખાલી નાનો પોઈન્ટ આપેલો હશે તમને કે એની અંદર તમારે શું કરવાનું છે વ્યાજ એડ કરતા જવાનું છે અને આ ત્રણસો સાહીઠ આપણે ક્યાંથી લાવ્યા ખબર પડે કે પહેલા દસ હજાર હતા રોકડ કિંમત એમાંથી ચાર હજાર આપણે માઇનસ કરી રહ્યા એટલે છ હજાર પૈસા પછી જો અહીંયા તમને શું કીધું કે બાકી રહેલી મુદ્દલ એટલે બાકી રહેલી રકમ પર દર વર્ષે આપણે કેટલા ટકા વ્યાજ આપવાનું છે છ ટકા તો આ છ હજારના છ ટકા કહી રહ્યા એટલે ત્રણસો સાહીઠ આવ્યા આ પહેલા હપ્તાનું વ્યાજ તમને મળેલું કહેવાય પછી એમ આપણે પ્રથમ હપ્તો આનો સરવાળો કરો ને તમને છ હજાર વધતા ત્રણસો એટલે ટેન્શન સાહીઠ આવે હવે અમારી તમારે પ્રથમ હપ્તો કેવી રીતે શોધવાનો ખબર તો જો બાકીની રકમ દર વર્ષે બે હજાર વધતા એટલા બે હજાર વધતા એટલા પ્લસની નિશાની અને પહેલા હપ્તાનું વ્યાજ કેટલું ત્રણસો સાઈઠ કેમ આ પ્લસ કર્યું કારણ કે જો વત્તા તો હતું જ પાંચવાની અંદર વ્યાજ નહીં સમયેલું હતું એટલે આપણે છે ને હપ્તા કઈએ આપણે હપ્તો તમેલો તો વ્યાજ સહીટ જ હપ્તા ભરે પેલો રમત પરી જે ખરીદનાર છે એ ખાલી થોડી હપ્તો ભરે વ્યાજ સાહિત નો જ ભરેને તો એટલે આપણે વ્યાજ નું કર્યું પ્લસ બે હાજર વધતા ત્રણસો સાહીઠ એટલે કેટલા એવા ત્રેવીસો એટલે ટેનસઠ સાઈઠ માંથી ત્રેવીસ સાઈઠ બાદ કરો એટલે ચાર હજાર પછી પાછા જ આપણે એ સ્ટેપ બધા એપ્લાય કર્યા જાવ રે અહીંયા છેલ્લે જીરો ની અંતાવ દિન કરવાનું હમણાં પડી જેટલા હપ્તા હોય એટલા આમાં ટોન હપ્તા હતા ને જો આ ટોન વાર્ષિક હપ્તા અને અહીંયા જીરો નહી આવે તો સમજી લઉં કે ગણતરી તમારી ખોટી હોય બરાબર છે ચલો હવે બીજી ગણતરી કરીએ આ પહેલી ગણતરી આપણી પૂરી હવે બીજી ગણતરી સૌથી પહેલાં તમારે શું કરવાનું બોલો આમાં શું લખાય પહેલામાં અહીંયા શું લખાય

સમજ પડી ચલો સૌથી પહેલાં આપણે અહીંયા શું લખતા હતા બોલો એડવાન્સ ડાઉન પેમેન્ટ લખીએ ને ડાઉન પેમેન્ટ કરાર વખતે ચૂકવામાં આવતી રકમ એડવાન્સ જેને કહીએ બોલો કેટલા આપ્યા છે મિલકત પેટા આપણે એડવાન્સ ડાઉન પેમેન્ટની રકમ કેટલા આઈપા ચાર હજાર આ રહ્યા ચાર હજાર જો અહીંયા લખેલું છે કરાર પર સહી કરીને આપણે તરત ચૂકવા રહી કેટલા ચાર હજાર તો અહીંયા ચાર હજાર લખી દેવાના એમાં કોઈ વ્યાજ તો હોવાનું નથી ને તો આપણે કેશ આપ્યા છે બોલો કુલ રકમ કેટલી થઈ એટલે ટોટલ ચાર હજાર ચાલો હવે કેટલા હપ્તા ટોટલ આપણે હમણાં ચૂકવા ત્રણ એટલે ત્રણ નામ અહીંયા આપી દીધા ચલો પહેલા હપ્તા પહેલો હપ્તો યાદ રાખજો પહેલા હપ્તાની કુલ રકમ કેટલી છે પહેલા હપ્તાની કુલ રકમ વ્યાજ સહિત કેટલી છે આ રે કેટલી છે 23 60 સમજ પડી તો અહીંયા આપણે કેટલા લખી દેવાના 23 60 આની અંદર વ્યાજ કેટલું હતું 360 360 તો અહીંયા 360 તો મૂળ રકમ એની કેટલી હતી શું કરો છો તમે આ ત્રેવીસ સાઈઠ માંથી આ ત્રણસો સાઈઠ બાદ કરે મૂળ રકમ બે હજાર હતી કે તો આપણે ત્રણસો સાઈઠ પ્લસ કર્યા પડતી છે તને તો બોલ ને ચાલ બીજી રકમ ટોટલ કેટલી કુલ ચાલીસ હા બાવીસ ચાલીસ એની અંદર વ્યાજ કેટલું છે હા તો મૂળ રકમ કેટલી કહેવાય ચાલ ત્રીજી હપ્તાની રકમ કેટલી છે કુલ એકવીસ વીસ એની અંદર વ્યાજ કેટલું છે એકસો વીસ તો ટોટલ રકમ કેટલી મૂળ રકમ કેટલી કહેવાય બે હજાર આની અંદરથી આ માઇનસ અંદરથી આ માઇનસ કરવાનો સમજ પડે છે ચલો અહીંયા લખવાનું કુલ આ ટોટલ આનો સરવાળો કરો એટલે રોકડ કિંમત જેટલો થવો જોઈએ જો ચાર ને બે છ ને બે આઠ ને બે દસ તો જો દસ હજાર પહેલાં આપણે આપેલી જ હતી રોકડ કિંમત આવી ગયો ને અહીંયા દસ હજાર રોકડ કિંમત જેટલો જવાબ ચલો હવે અહીંયા જો કેટલું વ્યાજ ચલાવેલું છે ત્રણસો સાઠ વધતા બસો ચાલીસ વધતા એકસો વીસ કરો સાતસો વીસ થઈ ગયું સાતસો વીસ અને આનો સરવાળો કરો છો એટલે કરાર કિંમત તમને મળી જાય કુલ કિંમત કે દસ હજાર સાતસો વીસ આવે જો ચેક કરો જો આનો પણ આનો સારવાર કરતો પણ એટલો હોય ને આનો સારવાર કરતો પણ એટલો હોય એટલે ખાલી વસ્તુ તમારી કેટલાની છે દસ હજારની જ વસ્તુ છે સમજ પડે છે સાતસો વીસ એ લોકો વ્યાજ ચડાઈ દે છે અને એટલે ટોટલ આપણે કેટલી રકમ ચૂકવાની હોય દસ હજાર સાતસો વીસ હપ્તા કેટલા છે ટોટલ ત્રણ ડાઉન પેમેન્ટ કેટલું ભરેલું કહેવાય ચાર હજાર બોલો આટલું ખબર પડી હવે ટીજી ગણતરી આપણે કઈ આવે બોલો અહીંયા આપણે કરી દે ટીજી ગણતરી ઘસારા નહીં આવે ઘસારો સીધી લીધીની પદ્ધતિ જ પૂછેલું છે હમણાં જો એમ પૂછતા ને કે ગતિ જતી બાકી પદ્ધતિએ તો આપણે પેલા માઇનસ દસ ટકા માઇનસ દસ ટકા નહીં કરીએ દર વર્ષે એ કરવાના આવે પણ આમાં સીધી લીટીમાં ડાયરેક્ટ કરી દેવાનું બોલો ઘસારો કઈ કિંમત પર ગણાય ઘસારો કઈ કિંમત પર ગણાય રોકડ કિંમત બોલવાનું કઈ કિંમત આ રોકડ કિંમત દસ પર ચાલ તો દસ હજાર ગુણ્યા કેટલા ટકાનો છે દસ ટકાનો ઘસારો છે રૂપિયા હવે બરાબર થઈ ગયો આપણે જે પૂછેલું છે એ કરી નાખીએ હું પૂછેલું છે ગોવિંદના ચોપડે મશીન ખાતું અને વેચનારનું ખાતું જો અહિયાં તમને કોઈ પહેલે છે ને તમને કોઈ આમન પૂછેલી જ નથી જોઈ લો ખબર પડી એટલે આપણે જે પેલા પ્રથમ હપ્તો બીજો હપ્તો ત્રીજો હફ્તા ની આમદન પેલી લખીએ ને પછી એના પરથી ખાતું બનાવીએ તો અહીંયા આમનો નથી પૂછી ખાલી તમને ફક્ત હું પૂછાયું છું કે ગોવિંદ એટલે ખરીદનાર તો ખરીદનારના ચોપડા આપણે યંત્રનું ખાતું બનાવવાનું છે અને વેચનારનું ખાતું બનાવવાનું છે બરાબર પણ આમ પણ અંદર એન્ટ્રી તો આપણે આ બધાની જ કરવાની છે આ બધા હપ્તાની અને એ આપણે કેવી રીતે કરવાની જો અહીંયા કરેલું છે આ રહ્યું આપણે આમનો છે ને દિમાગમાં પેલું એમ બોલવાની છે બરાબર માઇન્ડમાં રાખવાની છે અને એન્ટ્રી આપણે પછી ખાતામાં કરી દેવાની એવી રીતે સમજ પડી ને હવે જ્યારે તમે પહેલો હફ્તા ઉપર હો ને આ પહેલો ત્યારે ખબર છે ડાઉન પેમેન્ટની પણ એન્ટ્રી આવશે એટલે આ બધું પૂરું આવશે પહેલા વર્ષમાં મેં કીધેલું ને અને પછી જ્યારે બીજો હપ્તો ચૂકવશું ને ત્યારે કઈ કટ થઈ જાય પહેલી ને બીજી કટ થઈ જાય ખબર છે કારણ કે ડાઉન પેમેન્ટ તમારે કંઈ દર ફેરી નહીં ચૂકવવાનું હોય બરાબર ત્યારે ક્યારે ચાલુ થાય ત્રીજું ચોથું પાંચમું ને છઠ્ઠાડી ચાલુ થાય ક્યારે બીજા વર્ષની કરીએ ત્યારે પહેલા હપ્તામાં તમારે બધું જ કરવાનું આવે ચૂકવવાનું આવે કારણ કે ડાઉન પેમેન્ટ આપણે પહેલા જ ભરીએ ફેરી થોડી ડાઉન પેમેન્ટ ભરીએ બરાબર છે ચાલો સ્ટાર્ટ કરીએ ખરીદનારના ચોપડા આપણે મશીનરીનું ખાતું બનાવીએ અને વેચનારનું ખાતું બનાવીએ ખરીદનારું કોણ છે ગોવિંદ તો ગોવિંદના ચોપડે કોનું ખાતું યંત્ર એટલે કે મશીનરી આપણે મિલકત કહેવાય ને એ યંત્રનું ખાતું ચાલો રકમ આ વિગત આ તારીખ આ રકમ આ વિગત ના તારીખ જમા ઉધાર તારીખ ખાસ લખવાની તારીખ વિગત રૂપિયા તારીખ વિગત રૂપિયા બની ગયું યંત્રનું ખાતું બીજું કોઈ ખાતું કે છે લોકો જો ગોવિંદના ચોપડે યંત્રનું ખાતું અને વેચનારનું ખાતું વેચનાર કોઈ નામ નથી આપ્યું ને તો બી કંઈ નહીં ચલો અહીંયા બનાવી દઈએ આપણે વેચનારનું નું ખાતું કોના ચોપડે વેચનારનું ખાતું બનાવીએ છે હા ખરીદનાર બોલો ખરીદનાર એટલે ગોવિંદ ગોવિંદના ચોપડે આ રકમ વિગત તારીખ રકમ વિગત અને તારીખ જમાને આવ તારીખ વિગત રકમ તારીખ વિગત અને રકમ ચલો થઈ ગયું

કેમ દસ હજાર રૂપિયા થાય દસ હજાર તો તમારી રોકડ કિંમત છે ડાઉન પેમેન્ટ કેટલું છે તો પછી ચાર હજાર રૂપિયા થાય ને કરાર વખતે ચૂકવામાં આવતી રકમ એ થાય ને શું આમ છે બોલો મિલકત ખાતે ઉધાર બેંક ખાતે તો મિલકત ખાતાની કઈ બાજુ વખતે ઉધાર બાજુ કઈ તારીખ લખાય શરૂઆતની તારીખ હોય ને જ્યારે કરાર થયેલ હોય ને ત્યારે જ લખાય એક એક ત્રેવીસ તો ચાલો અહીંયા એક એક ત્રેવીસ લખી કાઢીએ બરાબર અહીંયા હું લખવાનું છે બેંક ખાતે કેટલા રૂપિયા લખવાના ચાર હજાર ચાલો પછી આમ લખેલું છે મિલકત ખાતે ઉધાર વ્યાજ ખાતે ઉધાર છે ને તો મિલકત ખાતું ઉધાર થાય છે તો મિલકત ખાતાની ઉધાર બાજુ હું નામ લખવાનું વેચનાર ખાતે કઈ તારીખ લખાય હવે બોલો પહેલો ઓપટર પહેલો ઓફ્ટો ક્યારે ચૂકવાયેલો છે વર્ષના અંદર ચુકવેલો છે ને વાર્ષિક છે એટલે તો અહીંયા એકત્રીસ બાર તેવીસ આવે કે નહીં હમ પડે કેટલી રકમ લખાઈ બોલો આ આપણે હપ્તો ચૂકવવાનો થાય હજુ ચૂકવવાનો ચૂકવાનો થાય ત્યારે મિલકત ખાતે ત્યાં કઈ રકમ લખાય પહેલા હપ્તાની મૂળ રકમ લખાય જુઓ બે હજાર રૂપિયા ખબર પડે છે બે હજાર ચલો પછી વ્યાજનું ખાતું તો બનાવ્યું નથી પણ વેચનારનો ખાતું બનાવ્યું જ ને તો વેચનારમાં જમા થાય છે ને તો વેચનાર ખાતાની જમા બાજુ પહેલાં તારીખ લખવાની એકત્રીસ બાર ત્રેવીસ બંનેના નામ લખી દેવાના एक मिलकर લે आप આપણો યંત્ર અને વ્યાજ આ જો આ જમા છે ને તો આ જમા ઉચ બન્યા નું के લખી દેવા તો યંત્ર કેટલો છે પહેલા 2000 નો તો જો આપણો પહેલો હપ્તો છે બીજો હપ્તો આમના ન કરવાના ચાલ બી આમાં છે વ્યાજ નું હપ્તો 60 થઈ ગયું ચાલ બી ત્રીજી આમન પતિ ગઈ ચોથી આમન શું છે વેસ્ટનર ખાતે ઉધારતે બેંક ખાતે બોલ કઈ તારીખ લખાય અહીંયા એકત્રીસ બાર ત્રેવીસ બરાબર કેટલી રકમ લખાય આ બંનેનો જે સરવારો હોય ને આજે તમારો પહેલા હપ્તાની કુલ રકમ એ અહીંયા લખાય ત્રેવીસ સાહીઠ બરાબર છે ચલો પાંચમી આમનો શું છે ઘસારા ખાતે ઉધારતા મિલકત ખાતે તો ઘસારાનું ખાતું તો બનાવ્યું ને પણ મિલકતનું તો બનાવેલું છે ને તો મિલકત ખાતોમાં જમા થાય છે તો જમા બાજુ અહીંયા હું લખી દેવાનો ઘસારો કેટલી તારીખ લખવાની એ જ તારીખ એકત્રીસ બાર ત્રેવીસની કેટલો ઘસારો છે જો પહેલો હજાર રૂપિયા તો હજાર અહીંયા લખી દેવાના થઈ ગયો ચાલ અહીંયા પણ છે નફો નુકસાન ખાતે ઉધર વ્યાજ તે ઘસારા પણ અહીંયા આપણે વ્યાજનું ખાતું પણ નથી ને ઘસારાનું ખાતું પણ નથી એટલે હેલ્દી અમને કોઈ એન્ટ્રી થાય નહીં થઈ ગયો હવે ખાતું બંધ કરવાનું ચારને બે કેટલા થાય છ હજાર ચલો અહીંયા પણ છ હજાર છ હજારમાંથી એક હજાર ચાર કેટલા રહે પાંચ હજાર તો આ તમારો ડિફરન્સ આવ્યો અહીંયા અહીંયા શું લખવાનું બાકી આગળ લઈ ગયા કઈ તારીખ લખવાની એકત્રીસ બાર ત્રેવીસ જ લખવાની અને અહીંયા એ જ તમારે શું લખવાનું બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા પાંચ હજાર કઈ તારીખ લખવાની આના પછીની જે આવતી હોય ને એ લખવાની એક એક ચોવીસ બરાબર અને આ ખાતું પણ ક્લોઝ કરી દેવાનું ત્રેવીસ સાઠ અને અહીંયા પણ જો ત્રેવીસ સાઈઠ ટોટલ થઈ ગયો બોલો આ પહેલા હપ્તાનું જો સમજ પડી આટલું હવે આપણે શું કરવાનું છે બીજા હપ્તાનો કરવાનું છે ચલો હવે બીજા હપ્તાનું કરીએ ચાલો હવે બીજા હપ્તાનું ધ્યાનથી જોજો હવે હવે છે ને આપણે શું કરીએ ખબર એક શોર્ટકટ કરીએ શોર્ટકટ એટલે શું શું કરતા હતા હવે બીજા હપ્તાનું ત્યારે બે નીકળી જાય અને પછી અહીંયા ચાલુ થાય તો પણ તમારે આમદન તો આટલી વાંચવી જ પડે ને બરાબર ને પછી તમારે એન્ટ્રી આપવી પડે માઇન્ડમાં આટલી તો વાંચવી પડે પણ હું તમને એમ કહું કે હવે આપણે આ વાંચવાની કોઈ જરૂર નથી હવે જો એકદમ શોર્ટકટ બતાવી દો ને તો જો આ એક એક ચોવીસ છે તો આ વરસ ક્યારે પટે ખબર એકત્રીસ એકત્રીસ બાર ચોવીસ પટે કે નહીં બરાબર અહીંયા તમારે હું લખી દેવાનું વેચનારનો ખાતો આ કમ્પલસરી યંત્ર ખાતામાં અને વેચનાર ખાતામાં આ જ એન્ટ્રી કમ્પલસરી આવે યાદ રાખજો ચાલો વેચનારના ખાતામાં અહીંયા કઈ રકમ લખાય ખબર બીજા હપ્તાની મૂળ રકમ બીજા હપ્તાની મૂળ રકમ કેટલી છે બે હજાર એ જ અહીંયા લખાય બરાબર અહીંયા હું લખાય તો એકત્રીસ બાર ત્રેવીસનો આ ચોવીસનો ઘસારો ફિક્સ એટલે એન્ટ્રી એ જ આવે ને ઘસારો તો ફિક્સ જ રહેવાનો છે આ શોટકટમાં છે હજાર બરાબર તો જ્યાં એમાં જ ખાટું ક્લોઝ થઈ જાય અહીંયા સાત હજાર આમનોને વાંચવાની જરૂરત નહીં પડી અહીંયા એટલે જલ્દી આપણું કામ કરી જાય હો પડી આ સાતમાંથી એક જેટલો કેટલા રહ્યા અને તમારે આમનોદને રીતે કરવું હોય ને તો બી આ એવું ને એવું જ આવું હે પાછું જ પડે ચાલો અહીંયા હું આવ્યું બાકી આગળ લઈ ગયા કેટલું આવે તારીખ એકત્રીસ બાર ચોવીસ જ આવે અને આ છ હજાર તમે અહીંયા લખો ને ત્યારે અહીંયા શું આવે બાકી આગળ લાવ્યા બરાબર કઈ તારીખ આવે આના પછીની તારીખ આવે એક એક પચીસ એક ખાતું પતી ગયું ચાલો હવે અહીંયા ખાતું જોઈએ જો આ એકત્રીસ બાર ત્રેવીસ છે ને તો હવે શું આવે એકત્રીસ બાર ચોવીસ અહીંયા બેંક ખાતે છે ને તો અહીંયા પણ બેંક ખાતે લખી દેવાનું જો આવું ક્યારે યાદ રાખવાનું વેચનારનું ખાતું ને યંત્રનું ખાતું હોય ને ત્યારે જ હમ જ પડી કોને ચોપડામાં ખરીદનારને ચોપડામાં ચલો બેંક ખાતે જો આ ત્રેવીસ સાઈઝ છે ને તો બીજો હફ્તો કેટલો જ આવે બાવીસ ચાલીસમાં છે અહીંયા લખી દેવાનો હમ જ પડી અહીંયા ખાતું પણ એ જ રીતે બાવીસ ચાલીસથી બંધ ચલો અહીંયા એકત્રીસ બાર ત્રેવીસ છે ને તો અહીંયા હું હવે એકત્રીસ બાર ચોવીસ અહીંયા યંત્રને વ્યાજ છે ને તો અહીંયા પણ એ લખવાનું યંત્ર અને ચાલો આ યંત્ર વ્યાજ વ્યાજની કઈ રકમ કે ખબર પહેલા હપ્તાની બે હજાર અને ત્રણસો સાહીઠ તો બીજા ની કઈ થાય બે હજાર અને બસો ચાલીસ રમત પડી તો આ બે હજાર તમારે યંત્રમાં લખી દેવાના અને આ વ્યાજના કેટલા છે બસો ચાલીસ અહીંયા લખી દેવાના એટલે ટોટલ જો આ થઈ ગયું બાવીસ ચાલીસ છે ને આમનોન વગર હમત પડી એકદમ શોર્ટકટમાં ની જરૂરત નહીં પડી જોઈ લો આપણે વાયસી પણ નહીં આપણે ખાલી પહેલી વખત જ વાયસી પછી તમને બીજી વખત ખ્યાલ આવી જાય એમ સમજ પડી ચાલો હવે ત્રીજો હપ્તો પણ આપણે એ જ ટાઈપ કરીએ જો અહીંયા એકત્રીસ બાર અહીંયા એકત્રીસ બાર ત્રેવીસ લખ્યું અહીંયા એકત્રીસ બાર ચોવીસ લખ્યું તો અહીંયા શું આવે એકત્રીસ બાર પચીસ આવે કોનું ના જો અહીંયા વેચનાર 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 લખ્યું તો અહીંયા પણ વેચનાર જ આવશે સમજ પડી જો અહીંયા બે હજાર પહેલા હપ્તાની મૂળ રકમ અહીંયા બે હજાર બીજા હપ્તાની મૂળ રકમ તો અહીંયા પણ ત્રીજા હપ્તાની મૂળ રકમ બે જ આવે ખબર પડી તો અહીંયા બે હજાર આ બંનેનું ટોટલ કેટલું થઈ જાય આઠ હજાર અહીંયા લખી દેજો ચાલો અહીંયા એકત્રીસ બાર જો એકત્રીસ બાર ત્રેવીસ એકત્રીસ બાર ચોવીસ તો અહીંયા એકત્રીસ બાર શું આવે પચીસ ઘસારો ઘસારો તો અહીંયા પણ હું આવે ઘસારો જવાનો છે હજાર હજાર તો અહીંયા પણ ઘસારો હજાર જ છે બરાબર છે ને પાછું અહીંયા આપણે લખી દેવાનું એકત્રીસ બાર પચીસ હું લખવાનું બાકી આગળ લઈ ગયા પહેલાં આઠ હજાર બંધ કરીએ ને સાત હજારનો ડિફરન્સ આવ્યો આઠમાંથી એક જઈ રહ્યો સાત બાકી આગળ લઈ ગયા એ જ સાત હજાર આપણે અહીંયા લખી દેવાના અને અહીંયા શું લખવાનું બાકી આગળ લાવ્યા જો ત્રણ હફ્તા આપણા પૂરા થઈ ગયા ને અહીંયા તારીખ આના પછીની જે આવતી હોય ને એક એક છવ્વીસ જો થઈ ગયો આ ખાતું કમ્પ્લીટ થઈ ગયું ચાલો હવે આ ખાતું કમ્પ્લીટ કરીએ હવે હું આવ્યું એકત્રીસ બાર પચીસ જો આ ત્રેવીસ ચોવીસ ને પચીસ શું લખાય બેંક ખાતે અહીંયા હવે ત્રીજી રકમ કઈ લખાય છેલ્લા હપ્તાની બે હજાર એકસો ને વીસ અહીંયા તારીખ એકત્રીસ બાર હવે પચીસ જો યંત્ર વ્યાજ યંત્રવાજ છે ને અહીંયા પણ યંત્ર વ્યાજ લખી લેવાનો મૂળ રકમ કેટલી છે બે હજાર હપ્તો કેટલાનો છે એકસો વીસનો તો જો એટલે ખાતે એકવીસો વીસથી ક્લોઝ થઈ ગયો છે કે નહીં સિમ્પલ મત પડી જો આમાં આમનોની પણ તમને જરૂર નહીં પડી ફટાફટ પતી ગયું આવી રીતે અને યાદ રાખવાનું કે પહેલી જ્યારે કરીએ ને ત્યારે પહેલે બરાબર વ્યવસ્થિત લખી કાઢે પછી બીજી વારમાં તમારે આ રીતે કરી દેવાનું ખબર પડી કયા ખાતામાં ખરીદનારના ચોપડામાં યંત્રના ખાતામાં અને વેચનારના ખાતામાં સિમ્પલ આ રીતે થાય બરાબર છે ચલો હવે આપણે જે એનો પછીનો જે ક્વેશ્ચન છે ને હવે એ સોલ્વ કરીએ પછીના ના ક્વેશ્ચનમાં હું પૂછેલું છે જો જો એકત્રીસ બાર એક ના રોજ ખરીદનારના પાકા સરવૈયામાં મશીનરી ખાતું તો જો એટલે આપણું આ બની ગયું એમ જોવા જઈએ ને તો ખરીદનાર એટલે હમજ પડી એ આવી જ ગયો બરાબર આજે એકત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ ખરીદનારના ચોપડામાં કહ્યું મશીનારનું ખરું પાકા છોડાય મશીનરી ખરીદનાર એટલે આપણો કોણ છે ગોવિંદ જ છે આવી ગયું એમાં બરાબર આટલો જ છે દાખલો